ભાજપના ઉમેદવારોએ પ્રચાર પૂરજોશમાં કર્યો. બોટાદમાં નિમુબેન માટે બાવળિયાએ જનસંપર્ક કર્યો. બોટાદ વિધાનસભા વિસ્તાર ભાવનગર લોકસભા ક્ષેત્રમાં આવે છે, ત્યારે ભાવનગર લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર નિમુબેન બાંભણિયા માટે રાજ્યના મંત્રી કુંવરજી બાવળિયાએ બોટાદમાં પ્રચાર કર્યો. બોટાદના જુટીગડા ગામે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાની ઉપસ્થિતિમાં કોળી સમાજનું સામાજિક સંવાદ કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમમાં કોળી સમાજના આગેવાનો કાર્યકરો જોડાયા અને તમામને નિમુબેનનું મત આપવા બાવળિયાએ અપીલ કરી. મહેસાણામાં કોંગ્રેસ લોકસભાના ઉમેદવાર બાદ ભાજપના ઉમેદવાર પણ ભુવાજીના આશીર્વાદ લેવા પહોંચ્યા. મરૂન રંગના જબ્બામાં જે ભાઈ છે તે સામાન્ય નાગરિક નથી, પરંતુ મહેસાણા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલ છે. હરિભાઈનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેમણે મહેસાણાની શ્રીપાલ સોસાયટીમાં માતાજીના રમેલમાં હાજરી આપી હતી અને ભુવાજી પર પુષ્પવર્ષા કરી તેમના આશીર્વાદ પણ લીધા હતા. બીજી તરફ વાત તો એવી ચાલી રહી છે કે નેતાજી હવે ચૂંટણી જીતવા ભુવાજીના શરણે પહોંચી રહ્યા છે. ક્ષત્રિય ઠાકોર સમાજના કાર્યક્રમમાં જોવા જેવી થઈ ગઈ જાહેર મંચ પર ભાજપ કોંગ્રેસના નેતાઓ. આ દ્રશ્યો મહેસાણાના વિસનગરમાં યોજાયેલા ક્ષત્રિય ઠાકોર સમાજના સમૂહલગ્નના છે, જ્યાં ભાજપના ઉમેદવારની હાજરીમાં કોંગ્રેસના ઉમેદવારે ક્ષત્રિય ઠાકોર સમાજનું સમર્થન માંગી લીધું. આ સમૂહલગ્ન કાર્યક્રમમાં મહેસાણા બેઠકથી ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલ, કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોર, રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ, કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સહિતના દિગ્ગજો ઉપસ્થિત રહ્યા. એક જ મંચ પર તમામ નેતાઓ બેઠેલા હતા. બરાબર એ જ સમયે બહુચરાજીના પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોરે રામજી ઠાકોરનું સમર્થન કરવાની અપીલ કરી. અન્ય એક વક્તાએ તો ક્ષત્રિય ઠાકોર સમાજના લોકોને અપીલ કરી કે જ્યારે આપણા હક અધિકારની વાત આવે ત્યારે કોઈ કસર રાખવાની થતી નથી. આ બધું ચાલતું હતું અને ભાજપના ઉમેદવાર અને ઋષિકેશ પટેલ સાંભળી રહ્યા હતા. મંચ પર રામજી ઠાકોરનું પાઘડી પહેરાવીને સમર્થન પણ કરાયું. ભરતજી ઠાકોરે રામજી ઠાકોરને ખુલીને સમર્થન કરવા અપીલ કરી. એ સમયે રાજકીય ભાષણ ન કરવા જોઈએ એવી કોઈએ ટકોર પણ કરી. પ્રાથમિક સુવિધાથી વંચિત વડોદરાની 15 સોસાયટીના રહીશોની ચૂંટણી બહિષ્કારની ચીમકી. ચૂંટણી નજીક આવતા જ લોકોને આશા હોય કે તેઓ મત આપશે અને નેતાજી પ્રાથમિક સુવિધાઓ વધારશે, પરંતુ વડોદરાના કારેલી બાગમાં 15 સોસાયટીના રહીશો એટલી હદે કંટાળ્યા કે ચૂંટણીનો બહિષ્કારની ચીમકી ઉચ્ચારી દીધી. નાગરિકોએ વિરોધ દર્શાવતા બેનર સાથે પોતાની નારાજગી વ્યક્ત કરી. સ્થાનિકોના મતે છેલ્લા ઘણા વર્ષોથી રોડ રસ્તા, ડ્રેનેજ અને સ્ટ્રીટ લાઇટ જેવી પ્રાથમિક સુવિધાઓ આપવામાં પણ પ્રશાસન નિષ્ફળ સાબિત થયું છે. જનતાના જે પ્રતિનિધિઓને આજ દિવસ સુધી મત આપ્યા તેના બદલે કંઈ જ ન મળ્યું. રોષે ભરાયેલા સ્થાનિકોએ કહ્યું કે વોટ વેડફવા કરતાં ચૂંટણી બહિષ્કારનો માર્ગ યોગ્ય છે. જ્યાં સુધી મ્યુનિસિપલ કમિશનર લેખિત બાંહેધરી નહીં આપે ત્યાં સુધી આંદોલન યથાવત રહેશે. મહત્વનું છે કે આ વિસ્તારમાં લોકો રસ્તા, ડ્રેનેજ, સ્ટ્રીટ લાઇટ સહિતની સ્થાનિક સુવિધાઓથી વંચિત છે. દર વખતે ચૂંટણી આવે ને અહીંના લોકોને આશા જાગી કે હવે તો સુવિધા મળશે જ, પરંતુ આ વખતે તો તેઓ ચૂંટણી પહેલાં જ ધુઆપુઆ થયા અને મતદાન નહીં કરીને ચૂંટણી બહિષ્કારનો માર્ગ અપનાવ્યો. ચૂંટણીને લઈને અમદાવાદમાં તૈયારીઓ પૂરજોશમાં. મતદાર માટે 26 લાખથી વધુ શાહીની બોટલો તૈયાર કરાઈ. આગામી 7 મેના રોજ ગુજરાતમાં યોજાવાનું છે મતદાન, જેને લઈ અમદાવાદ જિલ્લા વહીવટી પ્રશાસને તમામ તૈયારીઓને આખરી ઓપ આપવાનું શરૂ કરી દીધું છે. ત્યારે આજે આપને અમે મતદાન પહેલા આંગળી પર લગાવવામાં આવતી સ્યાહી વિશે જણાવીશું. શું તમે જાણો છો કે આ સ્યાહીનો ઉપયોગ કેમ કરવામાં આવે છે? આ સ્યાહીની શું વિશેષતાઓ છે? બોગસ વોટિંગ ન થાય તે માટે અવિલોપ્ય સ્યાહીનો ઉપયોગ કરવામાં આવે છે. ચૂંટણી પંચે કર્ણાટકની મૈસૂર પાઇન્ટ્સ એન્ડ વાર્નિક લિમિટેડને સ્યાહી બનાવવાનો અધિકાર આપવામાં આવ્યો છે. ભારત સહિત ઘાના, મલેશિયા, દક્ષિણ આફ્રિકા સહિત 25 દેશમાં આ સ્યાહી મોકલવામાં આવે છે. આ સ્યાહીમાં સિલ્વર નાઇટ્રેટ નામનું કમ્પાઉન્ડ આવે છે, જે અલ્ટ્રાવાયોલેટ લાઇટ કે પછી સનલાઇટ સાથે રિએક્ટ કરે છે. 2 થી 4 સપ્તાહ સુધી આંગળી પરથી રંગ નીકળતો નથી. કોઈ વ્યક્તિ એક વખત મતદાન કરી શકે તે માટે સ્યાહીનો ઉપયોગ કરવામાં આવે છે. અમદાવાદના ડેપ્યુટી કલેક્ટરે આ અંગે માહિતી આપતા જણાવ્યું કે આ વખતે સ્યાહી બનાવતી કંપનીએ લોકસભાની ચૂંટણી માટે 26 લાખથી વધુ બોટલ તૈયાર કરી છે. મતદાન વખતે આ સ્યાહીનો ઉપયોગ કરવામાં આવશે. આણંદના ઉમરેઠ પંથકમાં દીપડાનો આતંક, પશુનું મારણ કરતા ફફડાટ ફેલાયો. ઉમરેઠના ગ્રામ્ય વિસ્તારમાં સન્નાટો છવાયેલો છે. અહીંના સુરેલી ગામ નજીક દીપડાએ એવો તો આતંક મચાવ્યો કે લોકોમાં ભયનો માહોલ છવાયો. સુરેલી ગામના સીમ વિસ્તારમાં કેટલાક દિવસ સુધી દીપડાના આંટા ફેરા હતા. આ વિસ્તારમાં દીપડાના પગલા પણ દેખાયા હતા. આ દરમિયાન વહેલી સવારે સીમ વિસ્તારમાં પશુનું મારણ કરતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો. અગાઉ પણ દીપડાએ 3 બકરીઓનું અહીં મારણ કર્યું હતું. હવે ફરી પશુનું મારણ કરતા લોકોમાં ડર ફેલાયો છે. એક તરફ વારંવાર દીપડાની હાજરી હોવા છતાં બીજી તરફ વન વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી ન કરાતા ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. છેલ્લા કેટલાય દિવસોથી આ વિસ્તારમાં દીપડાની હાજરી છે. આ દરમિયાન પહેલા બકરીઓ અને હવે અન્ય એક પશુનું મારણ કર્યાની ઘટના બની છે. પશુઓનું મારણ કરતા અહીં પશુપાલકો પોતાના માલઢોરને ઘરમાં જ રાખવા મજબૂર બન્યા છે. દીપડાના ડરથી ખેડૂતો ખેતરે જતા પણ ડર અનુભવી રહ્યા છે. સુરેલી ગામ અને આસપાસના વિસ્તારના સ્થાનિકોએ દીપડાને પાંજરે પૂરવા વન વિભાગને અપીલ કરી છે. પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા સુરેન્દ્રનગરના રસ્તા પર પાણી, લોકોમાં ભારે રોષ.
એક તરફ લોકો પાણી માટે ટળવળે છે ત્યારે બીજી તરફ સુરેન્દ્રનગરમાં ભર ઉનાળે ચોમાસા જેવો ઘાટ ઘડાયો. અહીં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થયું અને રસ્તા પર પાણીનો વેડફાટ થયો. સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ નજીકના આ દ્રશ્યો છે. મોડી રાત્રે પાઇપલાઇનમાં ભંગાણ થતા રસ્તા પર પાણી ફરી વળ્યા. સુરેન્દ્રનગર વઢવાણ રોડ પર આવેલા બસ સ્ટેન્ડ નજીક પાઇપલાઇન તૂટી જતા હજારો લીટર પાણી રસ્તા પર વહી ગયું. બસ સ્ટેશન પરના મુખ્ય રસ્તા પર તેમજ નજીકમાં આવેલ પેટ્રોલ પંપમાં પણ પાણી ઘૂસી ગયા હતા. શહેરના મુખ્ય રસ્તા પર પાણી ફરી વળતા રાહદારીઓ અને વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી. એક તરફ શહેરના અનેક વિસ્તારમાં અનિયમિત અને અપૂરતા પાણી વિતરણની ફરિયાદ અને બીજી તરફ હજારો લીટર પાણીનો વેડફાટના આ દ્રશ્યો. પાણીનો વેડફાટ થતા તંત્ર સામે લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો. ખેપિયાઓએ દારૂ છુપાવવા અપનાવ્યો યુનિક આઈડિયા, પણ પોલીસ પાસે ફાવ્યા નહીં. નશાનો વેપલો કરતા બુટલેગરો ફરી બેફામ બન્યા. રાજ્યમાં દારૂ ઘુસાડવા માટે બુટલેગરોએ એવું ભેજું દોડાવ્યું કે પોલીસ પણ માથું ખંજવાડતી રહી ગઈ. પોલીસથી બચવા પેટ્રોલના ટેન્કરમાં દારૂ છુપાવ્યો. ચોંકાવનારા આ દ્રશ્યો જુઓ. પોલીસના ખતરાથી બચવા ખતરા ભરેલા ટેન્કરનો ઉપયોગ કરાયો. લાપરવાહીએ સુરક્ષા ભલી લખેલા ટેન્કરમાં લાખોના દારૂની હેરાફેરી કરતા હતા. દારૂ લાવનારે દારૂ છુપાવવા માટે અનોખી રીત વાપરી હતી, પરંતુ બુટલેગરોની તરકીબ જિલ્લા LCB આગળ ફેલ થઈ ગઈ. મંજુસર પાસેથી પોલીસે દારૂના જથ્થા સાથે ટેન્કર જપ્ત કર્યું, જેમાંથી LCBએ વિદેશી દારૂ ટેન્કર મળી કુલ 45 લાખ ઉપરાંતનો મુદ્દામાલ પકડી પાડ્યો. દારૂના મોટા જથ્થા સાથે ડ્રાઈવર પણ પકડાયો. આ ટેન્કર વાપીથી નીકળ્યું હતું અને જામનગર ડિલિવરી કરવાની હતી. રાજ્યના કેટલાક વિસ્તારોમાં તોફાની તત્વો બેફામ બન્યા. ગાંધીનગરમાં LCB જવાન પર હુમલો કર્યો. ગાંધીનગરમાં અસામાજિક તત્વોએ રીતસરનો આતંક મચાવ્યો. ગાંધીનગર LCBમાં ફરજ બજાવતા કર્મી પર હુમલો કરી દેતા ખળભળાટ મચી ગયો. અજાણ્યા બે શખ્સોએ હુમલો કરતા LCB 1ના રાજવીરસિંહ યાદવ ઘાયલ થયા. રાજવીરસિંહ પોતાના બે મિત્રો સાથે રાત્રે કલોલ સિંદબાદ હોટલ પાસે ઉભા હતા ત્યારે આ લોકોએ અચાનક જ હુમલો કર્યો હતો. અજાણ્યા બે શખ્સોએ આવીને છરીના ઘા માર્યા હતા. રાજવીરસિંહને ડાબા હાથે પીઠમાં તેમજ માથામાં ઈજા પહોંચી હતી. આ તરફ પોલીસે હુમલામાં CCTV મેળવી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. આ તરફ પંચમહાલના કાલોલમાં DJને લઈ બબાલ થઈ. કાલોલના સણસોલી ગામે વરઘોડામાં DJના માઇકમાં અપશબ્દો બોલતા હોબાળો થયો, જેમાં લોખંડની પાઇપ મારતા 3 લોકો ઇજાગ્રસ્ત થયા. ઇજાગ્રસ્તોને મોડી રાત્રે કાલોલ રેફરલ હોસ્પિટલ ખસેડાયા હતા. રસ્તા પર જીવના જોખમે મુસાફરી કરતા લોકો હજુ પણ સુધરતા નથી. વડોદરા શહેરમાં જોખમી સવારીનો વધુ એક વિડીયો વાયરલ થયો. બાઇક હંકારતા પિતા પોતાની દીકરીનો જીવ જોખમમાં મૂકી રહ્યા હોય એવા દ્રશ્યો સામે આવ્યા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે નાની દીકરી જોખમી રીતે બાઇકમાં સવાર છે. જો દીકરી બાઇક પર બેલેન્સ ગુમાવતા હોય તો દુર્ઘટના સર્જાય તેવી શક્યતા અને સ્થિતિ જોવા મળી. પિતાની પોતાના સંતાન સાથે આવી જોખમી સવારી કેટલી યોગ્ય એવા અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે. કલોલમાં બેફામ વાહન ચાલકે મહિલાને ટક્કર મારી. 4 દિવસમાં ત્રીજો અકસ્માત. ગાંધીનગર કલોલમાં વાહન ચાલકો બેફામ બન્યા. રોડ ક્રોસ કરતી મહિલાને વાહન ચાલકે ટક્કર મારી દીધી. વાહનની ટક્કરે મહિલાનું ઘટનાસ્થળે જ મોત નિપજતા ચકચાર મચી ગઈ. અજાણ્યો વાહન ચાલક ટક્કર મારી ફરાર થઈ ગયો. છતરાલ હાઈવે પર સિંદબાદ ચોકડી પાસે અકસ્માતની આ ઘટના બની. મહત્વનું છે કે કેટલાક દિવસોથી આ વિસ્તારમાં અકસ્માતની ઘટના વધી રહી છે. કલોલ છતરાલ હાઈવે પર 4 દિવસમાં ત્રીજો અકસ્માત છે. આ જ હાઈવે પર 4 દિવસમાં 3 લોકોના મોત નિપજી ચૂક્યા છે. આ તરફ વડોદરાના અકોટા બ્રિજ પર સર્જાયેલા અકસ્માતના મામલે આરોપીની પોલીસે ધરપકડ કરી. પોલીસે કાર ચાલક કલ્પ પંડ્યા અને તેમની મંગેતર પકડી પાડ્યા હતા. કાર ચાલકે બ્રિજ પર બેઠેલા 4 લોકોને અડફેટે લેતા એકનું મોત થયું હતું. પોલીસે સાયન્ટિફિક પુરાવા મેળવવા ફોરેન્સિક અને RTOની મદદ લીધી છે. પોલીસ તપાસમાં કેટલાક ચોંકાવનારા ખુલાસા થયા છે. બંને વચ્ચે કેનેડા પરત નહીં જવા ચાલુ કારે તકરાર ચાલતી હતી. આવેશમાં આવેલા કલ્પ પંડ્યાએ પૂરફાટ ઝડપે કાર હંકારતા અકસ્માત સર્જાયો હતો. કડીના એક ગામમાં હિન્દુ મુસ્લિમની એકતાનું ઉદાહરણ જોવા મળ્યું. અહીં હિન્દુ અને મુસ્લિમ સમાજની દીકરીઓના સમૂહ લગ્ન થયા. હિન્દુ મુસ્લિમ સમાજની એકતાના દર્શન કરાવે તેવી ઘટના મહેસાણામાં બની છે. મહેસાણાના કડીના મેડા આદર્જ ગામે પાટીદાર અગ્રણીના સ્વખર્ચે સતત 3જા વર્ષે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું, જેમાં હિન્દુ અને મુસ્લિમ સમાજની મળી કુલ 28 દીકરીઓના સમૂહ લગ્ન કરવામાં આવ્યા. અને જે પ્રસંગે તમામ હિન્દુ અને મુસ્લિમ દીકરીઓના કર્યાવર મુસ્લિમ સમાજના બિરાદરો તરફથી ભેટ આપવામાં આવ્યા. આ આયોજનમાં મુસ્લિમ દીકરીઓના લગ્ન તેઓના મુસ્લિમ સમાજની વિધિ વિધાન મુજબ નિકાહ કરવામાં આવ્યા હતા. મહત્વનું છે કે અમદાવાદના નરેન્દ્રભાઈ પટેલ છેલ્લા 3 વર્ષથી સ્વખર્ચે સર્વજ્ઞાતી સમૂહ લગ્ન આયોજન કરે છે. પ્રથમ વખત એક જ મંડપ નીચે 25 હિન્દુ સમાજની દીકરીઓના હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ગાયત્રી પરિવાર દ્વારા લગ્ન કરવામાં આવ્યા અને 3 મુસ્લિમ સમાજની દીકરી અને દીકરાઓના મુસ્લિમ સમાજની વિધિ વિધાન મુજબ નિકાહ કરવામાં આવ્યા. મેડા આદર્જ અને આજુબાજુ ગામમાં મુસ્લિમ સમાજના લોકોને આ વાત સ્પર્શી જતા તેઓ નરેન્દ્રભાઈ પટેલને મળ્યા હતા અને સમૂહ લગ્નમાં જોડાનાર તમામ હિન્દુ અને મુસ્લિમ સમાજની દીકરીઓના કર્યાવરનો તમામ ખર્ચ ઉઠાવવા સંમતિ દર્શાવી હતી. મહત્વનું છે કે સૌ પ્રથમ વખત કડી પંથકમાં હિન્દુ મુસ્લિમ સમાજની દીકરીઓને એક સાથે સમૂહ લગ્ન થઈ રહ્યા છે. પીવાનું પાણી ન હોવાથી છોટાઉદેપુરના ડુંગર વિસ્તારમાં પશુઓની હાલત કફોડી. 100 ગામના પશુઓ નિરાધાર બન્યા.
ઉનાળો આવતા જ નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારના લોકો અને પશુપાલકોના હાલ બેહાલ થઈ જાય છે. પાણીની તંગી એટલી હદે અંદાજે 100 ગામના લોકોએ તેમના પશુઓને નિરાધાર બનાવી છોડી મૂકવા મજબૂર બન્યા. આટલું જ નહીં, અન્ય ગામના લોકો પશુઓને ગામમાં ઘૂસવા ન દેતા મૂંગા પ્રાણીઓને ટળવળવાનો વારો આવ્યો છે. કાળઝાળ ઉનાળામાં નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં સિંચાઈ અને પીવાના પાણીનું જળસંકટ ઉભું થયું છે. સિંચાઈનું પાણી ન મળતું હોવાથી અહીંના ખેડૂતો ફક્ત ચોમાસા આધારિત ખેતી કરે છે, જેથી મૂંગા પશુઓ માટે ઘાસ ચારાનો સવાલ પણ વિકટ બની ગયો છે. માણસોને પણ પીવાના પાણી માટે દૂર દૂર સુધી ભટકવું પડે છે, ત્યારે પશુઓની હાલત કેવી કફોડી બનતી હશે એ સમજી શકાય છે. જ્યારે પણ ઉનાળાની શરૂઆત થાય કે ગામના લોકો સ્વૈચ્છિક પોતાના પશુધનને ભગવાન ભરોસે છોડી મૂકે છે, દૂર દૂર ભટકતા પશુની હાલત શું થતી હશે તે એક પણ વખત વિચારવા જેવી વાત આ તંત્રને ધ્યાને નથી આવી. અહીંના લોકોનું એવું કહેવું છે કે ગમે તેમ કરીને તેમના પશુઓને જીવ બચાવવાનો તેઓ પ્રયાસ કરે છે. તો કેટલાક લોકોનું એવું પણ કહેવું છે કે કેટલાક પશુઓના મોત પણ થઈ જાય છે. ચોમાસા પહેલાં જો પરત આવે તો તેમનું નસીબ. પશુઓને છોડીને તેઓ પોતાના પરિવાર સાથે કચ્છ અને સૌરાષ્ટ્ર તરફ જતા રહે છે. અહીંના લોકોનું કહેવું છે કે રોજગારી માટે અહીં કોઈ વ્યવસ્થા ન હોય, ના છૂટકે તેઓએ પલાયન કરવાની પરિસ્થિતિ અથવા તો માદરે વતન જવું પડે તેવી સ્થિતિ છે. ભર ઉનાળે ભાવનગરના ચેકડેમ જર્જરિત હાલતમાં, અંતરિયાળ વિસ્તારના અનેક વિસ્તારોમાં પાણીની પારાયણ શરૂ. કાળઝાળ ગરમીમાં ડેમના તળિયા દેખાવા લાગે છે, જેથી પીવાના પાણીની સમસ્યા ઉભી થાય છે. પરંતુ ભાવનગર